हाय फ्रेंड्स, गुड इवनिंग। स्वागत है तमारू चेनल नी अंदर। मित्रों, आज थी मारी जे चेनल छे एनु नाम मारा नाम पर चालतू तू राणवा जनक, एने आपणे नेम चेन्ज करी अने ऑफिसर गुजराती नाम आपेलू छे। एटले जे लोकोनुं सब्सक्रिप्शन होय एने एवुं ना थाय कि आ कई चेनलमां आपणुं सब्सक्रिप्शन आवी गयुं, नवा जे छे सब्सक्राइब करी लेजो। ओके मित्रों, आजनुं पेपर जे छे बहुत सरस रीते पूरुं थई गयुं छे, आपणने कॉमेंटो पण मळेली छे अने आपणा जे बे चार वीडियो जोयेला स्टूडेंट्स छे एमणे पण कॉमेंट करी छे कि सर, अमे तमारा बे ત્રણ वीडियो जोया तो अमने सारो एवो रिस्पोन्स मळ्यो छे, अमने सारूँ एवं नॉलेज मळ्युं छे अने आमां तमे जे बतायुं ए मुजबना अमने प्रश्न मळेला छे, तमे कॉमेंटनी अंदर पण वाँची शको छो। बराबर, बीजी वात करूँ तो जो कोई पण वस्तु हासिल करवी होय अथवा तो कंईक मेळवुं होय, कंईक बनवुं होय तो ये बे चार वस्तुना लेक्चर पूरा करवाथी कंई तमने नॉलेज नहीं मळे। बराबर, कोईपण वस्तु ने मेळवा माटे कंटिन्युटी राखवी जरूरी है। तमे मारा रेग्युलर विडियोज जोशो तो तमने दरेक विडियोनी अंदरथी सारू सारू नॉलेज जे छे ए मळतुं रहेशे। बराबर छे, एक कहेवत छे, एक सरस मजानी साखी छे कि धीरे धीरे रे मना धीरे सब कुछ होय, माली सींचे सो घड़ा ऋतु आए तब फल होय। धीरज राखी अने मेहनत जे छे लगातार तमारे करवी पड़े तो ज तमने सफलता जे छे प्राप्त थाय। हवे झाजी वात नथी करता अने आपणे पेपर जे छे एना प्रश्न तरफ जाइए छे। ओके, तो प्रथम प्रश्न जे छे तमारी समक्ष जोई रह्या छो, तमे तमारी सामे जे प्रश्न देखाय छे ने आ प्रश्न परीक्षामां आवे एटले छोकराओ जे छे एनी अंदरनो शक्ति कपूर जागी जाय कि ओ લલિતા કે ક્વેશ્ચન આયા, એટલો સરસ મજાનો પ્રશ્ન છે। બરાબર, કારણ કે એની અંદર પૂછ્યું જ છે એવું, આપણે ક્યારે સાંભળ્યું કે વિચાર્યું પણ ન હોય, પૂછ્યું છે કે કઈ સંખ્યા જે છે ને વિપુલ સંખ્યા છે। બરાબર, અથવા તો વિપુલને આપણે કહેવામાં આવે છે પ્રચુર સંખ્યા છે। હવે જો આવો પ્રશ્ન આવે એટલે છોકરાઓ ખરેખર મૂંઝાઈ જાય અથવા તો ટેન્શનમાં આવી જાય કે હાલું આવું તો જિંદગીમાં હું 10 ધોરણ 12 ધોરણ ભણ્યો, કોઈએ મને કીધું નહીં કે આ પ્રચુર એટલે શું, વિપુલ સંખ્યા એટલે શું। બરાબર, તો આપણે સમજીએ, કોઈ પણ સંખ્યા હોય ને એના તમે અવયવ પાડો। જો કોઈ પણ સંખ્યાના બે અવયવ તો ફિક્સ હોય, એક તો સંખ્યા પોતે હોય, બરાબર, અને એક એટલે કે બે, માનો કે 6 છે તો 6 એકા 6 બને, એટલે એક તો એનો અને 6 એ બંને અવયવો તો હોય જ છે। બરાબર, તો હવે આ અવયવો ઉપરની આખી રમત છે અને હમણાં તમને આવડી જશે, સાથે હું તમને 4-5 બીજા પ્રશ્ન આને રિલેટેડ પણ સમજાવી દઉં છું। બરાબર, હવે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે 55 છે એના અવયવ પાડીએ ને તો શું બને, તો કે ભાઈ 11 × 5 એટલે 11 અને 5 તો થશે। બરાબર, અને 55 એકા 55 આ ત્રણ અવયવ જે છે એના બન્યા। સેમ એવી રીતે વાત કરીએ, 6 છે તો 6 એકા 6 એટલે 1 તો બનશે જ, પછી 2 × 3 આપણે એના અવયવ થશે। એનાથી આગળ વાત કરીએ તો કે 18 છે તો 18ને આપણે કેવી રીતે લખી શકીએ, તો કે ભાઈ 9 9 2 18 લખી શકીએ, એટલે 9 અને 2 થયા। પછી વાત કરીએ 6 3 18 એટલે કે 6 અને 3 થશે। બરાબર, સાથે સાથે 1 તો બધાનો અવયવ હશે જ, આપણે સંખ્યા સિવાય બધા અવયવો લીધા। હવે છે ને આ અવયવોનો સરવાળો કરીએ એક વખત તો શું બને છે જોઈએ। બરાબર, તો 9 ને 1 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 3 તો કે 21, આના અવયવો જે છે ને એ કેટલા બન્યા, તો કે 21 બન્યા। બરાબર, કોના, તો કે 18ના। હવે 21 છે ને, બરાબર, આ 18 જે છે એના કરતાં 21 છે એ મોટો છે। બરાબર, તો સંખ્યા કરતાં જ્યારે એના અવયવ મોટા બને, બરાબર છે, એવી સંખ્યાને વિપુલ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી કહું છું કે સંખ્યાના અવયવોનો સરવાળો, બરાબર છે, સંખ્યાથી મોટો હોય એને વિપુલ સંખ્યા કહેવાય, એટલે અહીંયાનો આન્સર બનશે 18. હવે આનાથી આગળ બીજી એક વાત કરીએ કે જે સંખ્યાના અવયવોનો સરવાળો સંખ્યા પોતે બને, જો આ 6નો સરવાળો કરો સંખ્યાના અવયવોનો તો એ કેવા બન્યા, એનો સરવાળો પણ 6 જ બને, તો 1 અને 2 3 અને 3 6, તો આ જે 6 એક સંખ્યા જે છે ને એના અવયવોનો સરવાળો પણ સંખ્યાને સમાન જ થતો હોય તેવી સંખ્યાને પરફેક્ટ સંખ્યા એટલે કે સંપૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે વાત કરીએ કે 55 જે હતા એના અવયવ શું બન્યા હતા, તો કે 11 × 5 અને 1, આનો સરવાળો તમે કરો તો 11 ને 5 16 16 ને 1 17, તો સંખ્યા હતી 55 હતી અને અવયવ જે બન્યા એ શું બન્યા, તો કે 17, એટલે સંખ્યા જે છે એ, બરાબર, એને કરતાં એના અવયવો છે ને એ નાના છે। બરાબર, સંખ્યા કરતાં તેના અવયવો નાના છે, આ સંખ્યાને ઉણપ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। કેવી સંખ્યા છે, ઉણપ છે, તો તમને પ્રશ્ન પૂછે કે પરફેક્ટ સંખ્યા પૂર્ણ સંખ્યા કઈ છે, તો કે 6,
કારણ કે એના અવયવોનો સરવાળો પણ 6 થાય છે. બરાબર છે. આ 55 આવ્યા એના સંખ્યાના અવયવો જે હતા એનો સરવાળો શું બન્યો? સંખ્યાથી નાના, એને કેવી સંખ્યા કહેવાય છે? ઉણપ સંખ્યા. અને 18 જે હતા એના અવયવો જે છે સંખ્યા કરતાં મોટા બન્યા, એટલા માટે એને કેવી સંખ્યા તરીકે ઓળખવામાં આવી? તો કે ભાઈ વિપુલ સંખ્યા છે. કેવી સંખ્યા બની? વિપુલ. વિપુલ એટલે કે મોટી સંખ્યા. બરાબર, મોટું. તો આનાથી આપણે, મેં તમને 3 કે 4 પ્રશ્ન જે છે એનું માર્ગદર્શન અહીંયા આપ્યું. મિત્રો, આટલી સરસ ઇન્ફોર્મેશન જે છે ને લગભગ આજ સુધી તમે ક્યારે તમારી કોઈ પણ ગુજરાતી ચેનલમાં નહીં જોઈ હોય. બરાબર છે. તો આવી સરસ ઇન્ફોર્મેશન માટે, આ ટાઈપના નોલેજ માટે એક લાઇકનો હકદાર તો છું જ. તો અત્યારે ને અત્યારે ફોન સીધો કરી, નીચે લાઇકનું બટન છે પ્રેસ કરો, અને નવા છો તો સબસ્ક્રાઇબ કરી મને પણ સહકાર આપશો. આ પ્રશ્ન પણ તમને ઘણી પરીક્ષામાં જોવા મળ્યો હશે, અને કદાચ ન આવડ્યો હોય તો નડ્યો હશે. આજે એનું સોલ્યુશન છે ને બે રીતે આપી દઉં, એટલે તમને આને પરીક્ષામાં કેમ ગણવું અને બેઝિક કેવી રીતે પાયાથી સમજવું એ રીતે, બંને રીતે હું તમને સમજાવી દઉં. બરાબર છે. તો આપણે પ્રશ્ન જે છે એણે શું પૂછ્યો છે? તો ભાઈ, કોઈ 15 વ્યક્તિ છે તેને 30 દિવસ ચાલે ને એટલું ભોજન છે, અથવા તો અનાજ છે, રાશન છે, પાણી છે, આવો શબ્દ ગમે તે આપણને વાપરે, ટેન્શન નહીં લેવાનું. પછી હું કહે છે કે 10 દિવસ પછી 5 મહિના મહેમાન આવી જાય તો હવે એ અનાજ જે છે કેટલા દિવસ ચાલે? હવે જુઓ, તમારે આવો દાખલો છે ને એ તો આ પહેલાંને એમ જ સમજવાનું કે 15 દિવસ જે 15 વ્યક્તિઓને 30 દિવસ સુધી ચાલે એટલી તો ઓલરેડી એની પાસે સફિશિયન્સ છે જ. કન્ડિશન શું કહે છે? તો કે 10 દિવસ પછીની વાત કરે છે. તો તમારે આ 15 દિવસ જે છે ને, બરાબર, એની સાથે 30 નહીં લેવાના. 10 દિવસ પછી એટલે પહેલાં આપણે એમ જ સમજવાનું કે 15 વ્યક્તિઓને વાત કરી છે ને 10 દિવસ પછીની, એટલે 30 દિવસની અંદર આપણે એમ કહીએ કે ભાઈ 10 દિવસ વિયા તો વાહે ગયા, રહ્યા કેટલા દિવસ, પાછળ કેટલા દિવસ રહે? તો કે 20 દિવસ રહે. એટલે 15 જણાને 20 દિવસ ચાલે એટલું અનાજ તમારે સમજવાનું છે. શું કામ એ કે એણે અહીંયા કન્ડિશન આપી છે એ મુજબ. આ વસ્તુ તમને છેતરવા માટે, અથવા તો એ જે છે ને એ આગળ હું તમને બીજી રીત આપીશ ને એમાં તમને અનુકૂળ આવશે. બરાબર. તો તમારે કરવાનું શું? 15 વ્યક્તિને 30 દિવસ ચાલે છે, ઇટ્સ ઓકે. પણ વાત શું છે? તો કે 10 દિવસ પછીની છે. એટલે કે 10 દિવસ પછીની વાત કરે ને એટલે આપણે એમ ગણવાના કે ભાઈ પહેલાં 10 દિવસ તો છે ને એ નહીં, પણ આપણે 20 દિવસથી સ્ટાર્ટ કરો. કુલ 30માંથી 10 દિવસને કાઢી નાખો ને 20 દિવસથી શરૂઆત કરો. હવે વાત કરે છે 5 મહેમાન એવા. તો 15 વ્યક્તિ હતા અને 5 મહેમાન આવી ગયા, એટલે વ્યક્તિઓ કેટલા થઈ ગયા? તો કે 20 વ્યક્તિઓ થઈ ગયા. એને હવે આ અનાજ જે છે કેટલા દિવસ ચાલે? બસ. તો 20 થી 20 સીધે સીધા ઉડી ગયા. આ જે એનો આન્સર બન્યો 15 દિવસ. બરાબર. તો 15 દિવસ આ અનાજ જે છે ચાલે. અહીંયા તમને રાશન શબ્દ વાપરે, અનાજ શબ્દ વાપરે, પાણી વાપરે, કોઈ પણ વાપરે કે ભાઈ 10 આના જગ્યાએ એવું કે ભાઈ 50 વ્યક્તિઓને જમણવાર માટે આટલા જે ચાલે એવું છે. બરાબર. આટલા દિવસ ચાલે એવું છે. અથવા તો એમ વાપરે કે ભાઈ કોઈ ફૌજની એક આખી આખી કમિટી છે, ફૌજની એક ટેન્ટ છે, એની અંદર આટલા ફૌજી છે અને એને આટલી ગન ચાલે એમ છે, આટલું દારૂગોળો ચાલે એમ છે. એટલે આ ટાઈપનું કોઈ પણ ક્વેશ્ચન આપે. હવે જો આને બેઝિકથી તમને સમજાવું તો એ પણ તમે કરી શકો છો. કોઈને સાવ સરળ રીતે સમજવું બેઝથી. તો અહીંયા પહેલાં શું કહે છે? ભાઈ 15 વ્યક્તિને 30 દિવસ ચાલે એટલે કે ભાઈ એ જે કંઈ છે ને એને આપણે યુનિટમાં ફેરવીએ. બરાબર છે. તો 15 વ્યક્તિ છે અને એને 30 દિવસ ચાલે એટલે કે ભાઈ 15 વ્યક્તિને 30 દિવસ ચાલે એટલે આ શું થયું? તો કે 15 30 45 450 યુનિટ વસ્તુ થઈ. કેટલી વસ્તુ થઈ? 450 યુનિટ જે છે એટલું થયું. હવે એને આપણે સમજીએ કે ભાઈ પહેલાં તો ઓલરેડી આપણી પાસે 450 યુનિટ તો આ કોઈ પણ વસ્તુ છે. હવે શરૂ શું કરે છે? 10 દિવસ પછી. 10 દિવસ પછીની વાત કરીને તો પહેલાં તો 15 વ્યક્તિઓ 10 દિવસ રહેશે જ ને. એટલે 15 વ્યક્તિ પહેલાં તો 10 દિવસ કોઈ વસ્તુ વાપરે, એટલે 15 વ્યક્તિ 10 દિવસ વસ્તુ વાપરે, એટલે આ કેટલા થઈ ગયા? તો કે 150 તો ઓલરેડી થઈ ગયા. બરાબર છે. હવે વધતા પછી શું કહે છે? 10 દિવસ પછી એટલે પાછળ કેટલા દિવસ વધ્યા? 20 દિવસ વધ્યા. બરાબર છે. અને 5 મહેમાન આવ્યા. કેટલા મહેમાન આવ્યા છે? 5. તો આ વસ્તુ જે છે મહેમાન એવા 5, એટલે હવે કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. અને એને ગુણ્યા કે ભાઈ હવે જે એક્સ દિવસ ચાલે. બરાબર છે. તો આ 150 જે છે પેલા આ બાજુ તમે લાવો એટલે શું થશે? તો કે માઇનસ થશે ને, અહીંયા સરવાળામાં છે. તો 450માંથી તમે 150 બાદ કરશો એટલે તમારી જોડે શું વધ્યું? 300 વધ્યું. બરાબર છે. અને અહીંયા હવે જે છે એ 20 અને ગુણ્યા એક્સ છે. બરાબર. તો 20થી તમે છેદ ઉડાડવાને. બરાબર છે. એટલે પહેલાં તો 0 0 કાઢી નાખો તો અહીંયા 2 વીધા ને અહીંયા 30 વીધા, તો છેદ ઉડે એટલે 15 આવ્યો. તો આમાં પણ આન્સર જે છે 15
તમને મળ્યો બરાબર. મેં પહેલી રીત આપી બેસ્ટ હતી, શોર્ટકટ સીધે સીધું 15 વ્યક્તિઓને 10 દી પછીની વાત છે, એટલે કે ભાઈ 15 × 20 કરી નાખો બરાબર છે, અને 15 વ્યક્તિ હતા અને 5 વધી ગયા એટલે કે 20, ડાયરેક્ટલી અહીંથી 20 ઉડી ગયા 15, એટલે 5 સેકન્ડ, બધીને 5 સેકન્ડમાં તમે આનો આન્સર કરી શકો છો. ઓકે મિત્રો, બંને રીત સમજાવી છે, તમને જે અનુકૂળ આવે એનો યુઝ તમે કરજો. થોડા જીકેના પ્રશ્નો લઈ લઈએ ફટાફટ. તો કે પ્રથમ વખત જનગણ મન ક્યારે ગવાયું? 27 ડિસેમ્બર 1911 કલકત્તા અધિવેશનની અંદર આ ગાવામાં આવેલું. પ્રથમ પંચવર્ષીય યોજના, જો ગઈકાલે પણ પંચવર્ષીય યોજનાનો પ્રશ્ન હતો, જે રેગ્યુલર મારો વિડીયો જોયો છે એને મેં કીધેલું કે ભાઈ આ પંચવર્ષીમાંથી પ્રશ્ન આવ્યો છે તો તમે એના વિશે વાંચજો. આજે પાછો એનો પ્રશ્ન પૂછણો. તો 1951 થી 1956 સુધી આ પંચવર્ષીય યોજનાનો સમયગાળો પૂછ્યો બરાબર. અહીંયા રુધિર છે કે ભાઈ રુધિર જમાવવા માટે ઉપયોગી વિટામિન ક્યુ? તો વિટામિન કે જે છે એ આપણા બ્લડને જમાવવા માટે હેલ્પફુલ વિટામિન છે. પછી પૂછ્યું દ્રાક્ષની ખેતીને શું કહેવાય? તો એને વિટીકલ્ચર કહેવાય. જો બધી ખેતીઓમાંથી પ્રશ્ન આવે છે, એક દિવસ સેરીકલ્ચર પૂછ્યું, એક દિવસ વર્મીકલ્ચર પૂછ્યું, આજે પૂછ્યું વિટીકલ્ચર. એટલે તમે હજુ કદાચ કોઈ ખેતી બાકી રહી જતી હોય તો એને પણ તમે મિત્રો કવર કરજો. પછી પ્રશ્ન પૂછ્યો છે પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે છે એ કયા ઇયરની અંદર? તો કે ભાઈ 1929ની અંદર 30 કે 31 ડિસેમ્બરના રોજ બરાબર છે, લાહોર અધિવેશનની અંદર જવાહરલાલ નહેરુ એના અધ્યક્ષ બની અને આ ઠરાવ જે છે પસાર કરવામાં આવેલો. એક ક્વેશ્ચન આ ટાઈપનો પૂછેલો, 7, 2, 10 અને 5 આમાં અલગ શું છે બરાબર છે? બહુ વિચારવાનું નહીં, સીધે સીધું ચાલો 10ને ઉડાડી દો. શું કામે? 2, 5 અને 7 ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, 10 છે એ વિભાજ્ય સંખ્યા છે. આ પ્રશ્ન છે આવો તો પૂછે જ છે, અને આને શું કેવું કે ભાઈ આટલો ઈઝી પ્રશ્ન પૂછે બધાને આવડે. 1નો ઘન છે 2નો ઘન છે 3નો ઘન છે 4નો ઘન છે, તો હવે શું આવવું જોઈએ બરાબર છે? 1નો ઘન થયો 2નો થયો 3નો થયો 4નો થયો બરાબર છે, તો અહીંયા શું હોવું જોઈએ? તો કે 5નો ઘન બરાબર છે. શું હોવું જોઈએ? 5નો ઘન હોવો જોઈએ બરાબર. સમજાઈ ગયું? પછી પૂછ્યું પર્યાવરણ દિવસ ઉજવાનો 2020માં એની થીમ શું હતી? તો કે જૈવ વિવિધતા. અભિજ્ઞાન શાકુંતલમ પુસ્તક જે છે કાલિદાસ દ્વારા લખવામાં આવ્યું છે. પછી એક પ્રશ્ન હતો ઈ શોપિંગ વેબસાઇટ, નીચેનામાંથી કઈ વેબસાઇટ જે છે ઈ શોપિંગ વેબસાઇટ નથી? તો જો આપણે અમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આ બધામાંથી શોપિંગ કરીએ છીએ, તો એની અંદર એક ઓપ્શન હતો ટ્વિટર. તો ટ્વિટર જે છે એ આપણે એમ કહી શકીએ કે ભાઈ ઓનલાઈન શોપિંગ વેબસાઇટ નથી. પછી પ્રશ્ન એવો, સહાયકારી નીતિ કોણે આપી? જો ગઈકાલે છે કોર્નવોલિસની કાયમી જમાબંધી પૂછી હતી, આજે વેલેસલીની પૂછી સહાયકારી નીતિ. એટલે એનો મતલબ હું ત્યારે પણ બોલ્યો હતો બરાબર છે કે ભાઈ તમે ગવર્નર જનરલ જે છે અથવા વાઇસરોય બધાને યાદ કરી લેજો કે એના વિશે રીડ કરી લેજો. જેણે વાંચ્યું છે કે જેણે મારો વિડીયો જોયો છે, મારી એડવાઇઝને ફોલો કરી છે, એમના માટે ફાયદો છે. હવે આ જે વેલેસલીની સહાયકારી છે ને એના વિશે થોડું નોલેજ આપી દઉં. આને 3 નામ આપવામાં આવેલા. એક તો આ સહાયકારી નીતિ, બીજી એને એવું કહેવામાં આવેલું છે મીઠા ઝેર જેવી યોજના. કેવી? મીઠા ઝેર જેવી યોજના બરાબર. અને એક હજુ ત્રીજું નામ છે વિસ્તાર વધારો યોજના. કેવું છે? વિસ્તાર વધારો યોજના બરાબર. આ બધું બહુ લાંબુ છે, હું તમને એ સમજાવવા નથી બેસતો, પણ એને રિલેટેડ ઇન્ફોર્મેશન શેર કરું છું. આગળ વાત કરીએ તો જનરેટર જે છે એ સાયન્સના કયા સિદ્ધાંત મુજબ ચાલે છે? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન બરાબર. ઇન્ડક્શન અહીંયા ઇન્ડક્શન નહીં આવે પણ ઇન્ડક્શન આવશે બરાબર. તો પછી વાત કરીએ મેગ્નેશિયમ જે છે એનો સિમ્બોલ શું? મેં તમને પીરિયોડિક ટેબલ આમ બતાવ્યું હતું બરાબર કે આમાં 118 તત્વ બેઠા છે બરાબર. તો આ 118 તત્વ જે બેઠા છે એમાં બધાને અનેક અલગ અલગ સિમ્બોલ દ્વારા ઓળખવામાં આવે છે. જેમ કે કાર્બન છે તો સી તરીકે, હાઇડ્રોજન છે તો એચ તરીકે બરાબર. એમાં મેગ્નેશિયમનું સિમ્બોલ શું છે? તો કે ભાઈ MG ઉપર MG નામ આપવામાં આવેલું છે. આનો ક્વેશ્ચન એવો પણ બની શકે કે આ નામકરણ કયા વૈજ્ઞાનિકે કર્યું? તો બર્ઝિલિયસ નામનો વ્યક્તિ છે, એમણે આ જે કંઈ નામકરણ કરવાની રીત જે છે એને એવું કીધું કે ભાઈ કાં તો તમે એનો પ્રથમ અક્ષર લ્યો, કાં તો એના 2 અક્ષર લઈ અને એને સિમ્બોલાઇઝ કરો બરાબર. તો આનો પ્રશ્ન બની શકે છે કે આ ટાઈપનું નામકરણ કરવાનું કોણે સૂચવેલું? તો કે ભાઈ આ બર્ઝિલિયસ નામના સાયન્ટિસ્ટે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછો, ભાભા એટોમિક જે રિસર્ચ સેન્ટર છે ને બરાબર, ભાભા એટોમેટિક જે એટોમિક બરાબર, એ સંસ્થા જે છે ને એનું જૂનું નામ શું છે? તો પહેલાં એ છે ને એટોમિક એનર્જી ઇન્સ્ટિટ્યૂટના નામેથી ઓળખાતું હતું. પછી જો ઇન્દિરા ગાંધીના યાદમાં બરાબર છે શ્રીનગરમાં કયું ગાર્ડન બનાવવામાં આવેલું છે? કે તુલિપ ગાર્ડન બરાબર. ઇન્દિરા ગાંધી તુલિપ ગાર્ડન તરીકે ઓળખાય છે. પછી ક્વેશ્ચન બન્યો
કે ભાઈ WHO જે છે વુનું વડું મથક જે છે પૂછવામાં આવ્યું હતું કે જીનેવાની અંદર છે અને એના ટેડ્રોસ એડનોમ નામનો વ્યક્તિ જે છે એમના હેડ અત્યારે બેઠા છે બરાબર. પછી એક પ્રશ્ન પૂછ્યો, રોડ ઓફ બોન્સ અથવા તો હાડકાનો રોડ, આવો રોડ જે છે એ વિશ્વમાં ક્યાં આવેલો? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો, થોડુંક નોલેજ શેર કરું. બરાબર છે, રોડ ઓફ બોન્સ એટલે કે હાડકાઓનો રોડ જે છે તો આ જે છે ને ભાઈ રશિયામાં આવેલો છે. હવે આ પ્રશ્ન શું કામ પૂછ્યો કે ભાઈ આવો ક્વેશ્ચન શું કામ બન્યો, તો એના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપું. 1920 આજુબાજુ છે ને બરાબર સ્ટાલિન કે સ્ટીલિન નામનો એનો રાષ્ટ્રપતિ થઈ ગયો અને એને એવું લાગ્યું કે જેટલા કેદી છે ને એને મારે એવી સજા કરવી છે કે દેશને હિતય હોય અને કેદીને સજા પણ થઈ જાય. તો એણે એવી ક્રૂર સજા કરી કે બધાને ખાધા પીધા વગર બધા પાસે કામ કરાવો. અને શું કામ કરાવો, તો કે રોડનું નિર્માણ થઈ રહ્યું છે ને એ રોડ બનાવવા બધા કેદીને મોકલી દો. હવે એણે એ રોડના નિર્માણમાં બધા કેદીને ખાધા પીધા વગર કામ કરાવ્યું અને એવું કહેવાય છે કે આશરે બરાબર છે 20 લાખ લોકો આ રોડની અંદર કામ કરતાં કરતાં મરી ગયા. કેટલા લોકો? તો કે 20 લાખ લોકો જે છે એ એમ કહેવાય છે કે દર એક મીટરે, આ રોડના નિર્માણમાં દર એક મીટરે એક વ્યક્તિ જે છે એ મર્યો છે. અને મર્યો તો ખરા પણ એને ત્યાં ને ત્યાં દફન કરી દેવામાં આવ્યો છે. આજે પણ એ રોડને કાંઠે મૃત શરીરના હાડકાઓ, માણસના હાડકાઓ મળી રહ્યા છે બરાબર. એટલે રશિયાની અંદર આ રોડ ઓફ બોન્સ આવેલો છે 1920થી લઈને 1950 કે લગભગ 1930-40 સુધી 10-20 વર્ષ સુધી કામ ચાલેલું છે. અને રોડ ઓફ બોન્સ એટલે એને હાડકાનો રોડ તરીકે ઓળખવામાં આવે છે. આશરે 20 લાખ લોકોને ત્યાં મારી અને દફન કરી દેવામાં આવ્યા છે બરાબર. માટે આ પ્રશ્ન જે છે એ વિશ્વ લેવલે પ્રખ્યાત છે અને એટલા માટે આ ક્વેશ્ચન બન્યો છે. આગળ વાત કરીએ બરાબર, ક્વેશ્ચન પૂછ્યો છે કે વ્હાઇટ ટાઈગર બુક્સ જે છે એ કોણે લખી છે? તો કે અરવિંદ અડીગર નામના વ્યક્તિએ લખી છે. PSLV, જો 2 દિવસ પહેલાં GSLVનું ફૂલ ફોર્મ પૂછ્યું, આજે PSLV, પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. પ્રશ્ન એવો, નોટબંધી ક્યારે થઈ? તો કે ભાઈ નોટબંધી જે છે એ ક્યારે થઈ? 8 નવેમ્બર 2016 અને ઉર્જિત પટેલના સમયની અંદર આ બનેલું છે બરાબર. મેં તમને ભણાવેલું હતું કે ભાઈ કોષનો પ્રશ્ન પૂછાય, આ બહુ જૂનો ક્વેશ્ચન છે, આજે પૂછી લીધો. કોષ જે છે એના શોધક કોણ બરાબર છે, અથવા તેના ફાઉન્ડર? તો કે ભાઈ રોબર્ટ હુક જે છે એમણે કોષનું શોધ કરી. નોબલ પુરસ્કાર જે છે એ શાંતિ માટે 2020 કોને મળેલો છે બરાબર છે? તો WFP એટલે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ આવી સંસ્થા છે બરાબર, અને એનું વડું મથક છે રોમ ઇટલીમાં બરાબર, એનું વડું મથક આવેલું છે. પછી પૂછ્યું છે, કમ્પ્યુટરમાં ગણતરી કરે કોણ કરે બરાબર? કોમ્પ્યુટરની અંદર એવો કયો ભાગ છે કે જે કેલ્ક્યુલેશન વિભાગ હોય છે બરાબર છે? તો પ્રોસેસરની અંદર ALU આવેલું હોય છે, એટલે પ્રોસેસરની અંદર કોઈપણ કેલ્ક્યુલેશન જે છે એ થતું હોય છે. પછી પ્રશ્ન એવો, સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની રચના કેટલી હોય? તો આ પણ પિરિયોડિક ટેબલમાંથી જ ક્વેશ્ચન છે કે ભાઈ કોઈ પણ તત્વ હોય ને બરાબર છે, આ તત્વનું આ માનો કે એનું નાભિક છે, તો એને ફરતે ઇલેક્ટ્રોન જે છે આવી રીતે ચક્કર લગાવતા હોય છે. હવે એક બોહર નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે દરેક ઇલેક્ટ્રોન છે એ પોતાના આ 12 સેલની અંદર 8 ઇલેક્ટ્રોન મેળવવા માટે થઈ અને તત્પર રહેશે બરાબર. તો હવે માનો કે કોઈ પણ એવું છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન જે છે બરાબર, આ તત્વને માનો કે 5 ઇલેક્ટ્રોન બહાર છે, 1, 2, 3, 4 અને 5, તો એ 3 ઇલેક્ટ્રોન એને ઘટે છે એટલે બીજા પાસેથી માંગશે. કોઈ એવો છે કે જેને 12 જે છે ને એ 1 ઇલેક્ટ્રોન વધારાનો છે, તો એ એવું ચાહશે કે હું ઇલેક્ટ્રોન દાન આપી દઉં બરાબર, એટલે મારું અષ્ટક જે છે એ પૂરું થઈ જાય. તો કોઈ એવા તત્વો છે કે જેને બાહ્ય 4 ઇલેક્ટ્રોન હોય બરાબર છે, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન હોય, તો ના તો એ દે કે ના તો એ લે. તો આવું જ જે કંઈ તત્વો છે એ બીજા એવા તત્વને ગોતે કે તારી પાસે પણ 4 છે અને મારી પાસે પણ 4 છે, હાલને આપણે બે ભાઈબંધી કરી લઈએ, તું તારા ઇલેક્ટ્રોન મને દે, હું મારા ઇલેક્ટ્રોન તને દઉં, જેથી તારે પણ 8 ઇલેક્ટ્રોન બની જાય, મારે પણ 8 ઇલેક્ટ્રોન બની જાય. તો આ જે બંધ બંધાણો સાયન્સની અંદર આને સહસંયોજક બંધ એટલે કે ઇંગ્લિશમાં કોવેલન્ટ બોન્ડના નામે ઓળખવામાં આવે છે બરાબર. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કે ભાઈ 4-4 ઇલેક્ટ્રોન એકબીજા આપે અને બંધ બાંધે બરાબર છે, આને કહેવાય સહસંયોજક બંધ. તો આ થોડુંક ટોપિક લાંબો છે, મેં તમને સમજાય શું કહેવા માગે છે એટલે થોડુંક એની સાથે ચર્ચા કરી છે.
बाकी बात करें एडिस मच्छर जे छे तो डेंग्यू और जीका वायरस तथा चिकनगुनिया माटे जवाबदार छे। ओके, एडिस मच्छर जे छे डेंग्यू जीका वायरस और चिकनगुनिया माटे जवाबदार छे। बराबर, बीजो एक प्रश्न, एक इन्फॉर्मेशन अहींथी आपी दो। बराबर छे कि डेंग्यू नू मच्छर हमेशा दिवसे करड़े, मलेरिया नू मच्छर जे छे हमेशा नाइट में करड़े। आ एक फेक्ट वस्तु छे, ए पण तमने कदाच काम लागे। पछी पूछ्यु छे सौथी लांबू वृक्ष, तो ये कैलिफोर्निया नी अंदर आवेलू छे, रेड वुड्स नामनु वृक्ष छे। बराबर, शू नाम छे? रेड कैलिफोर्निया में आवेलू छे एवुं नहीं, सॉरी, पण कैलिफोर्निया रेड वुड्स नामनु आ वृक्ष छे। 115 मीटर जेटली ऊंचाई धरावे, केटली? 115 मीटर जेटली ऊंचाई धरावे छे। एक आ प्रकारनो दाखलो पूछेलो छे। बराबर, हवे जो आने बहु एकदम झड़पथी गणवो होय ने तो तमने मात्र मात्र आनु एक सूत्र आवडवुं जोईए। आने आम लखी शकाय, एक्स आने जे छे ने आ आखू सूत्र छे ने एने तमे एम लखी शको। बराबर, एक्स माइनस बी, अने आने लखी शको ए छे, एक्स नहीं पण ए प्लस बी, ए माइनस बी अने ए प्लस आना बदले लखी शको। हवे जो अहींया ए माइनस बी छे ने ऊपर ए माइनस बी नो वर्ग छे, एटले अहींयाथी एक ए माइनस बी उड़ी जाए, अहींयाथी एक ए माइनस बी उड़ी जाए, ऊपर शू वीधु ए माइनस बी अने छेद में शू वीधु ए प्लस बी। बराबर छे, तो एना बराबर आपने आपेलू छे 4। बराबर, तो पूछू छे शू ए प्लस बी ना छे, मतलब के आनु उल्टू पूछू छे। ऊपर ए माइनस बी छे, छेद में ए प्लस बी छे, एने ऊंधू करी नाखो तो ए शू बने, तो के एक ना छेद में 4 बने। बराबर छे, आ जे छे ए डायरेक्टली 4 छे, तो उल्टाओ तो एक ना छेद में 4 बने, ए आनो आंसर बने छे। 2-3 दिवस पहला आवो एक प्रश्न मैं सोल्व करावेलो छे, आजे पण सेम प्रश्न पूछ्यो छे कि भाई कोई व्यक्ति ने 30% आवे ने तो 25 માર્ક્સ થી ફેલ થાય। ઓકે, એટલે આજે 30% આવ્યા એમાં જો 25 માર્ક્સ વધારાના આવ્યા તો પાસ થઈ જત, તો કે ઇટ્સ ઓકે। બીજા વ્યક્તિને 38 માર્ક આવ્યા, 38% માર્ક્સ આવ્યા, બરાબર, અને એ 15 માર્ક વધુ છે, તો એ હું આમાંથી 15 કાઢી નાખું તો એ વધારાના નીકળી ગયા, તો એ આને બરાબર થાય, કારણ કે આ પણ પાસ છે અને આ પણ પાસ છે। બરાબર, હવે કરવાનું શું? તો કે આ 30% છે અને આ 38% છે। બરાબર, આ છે એ 30% છે અને 38% છે, આ 30ને આ બાજુ લઈ જાઓ તો 38માંથી 30 બાદ થશે તો 8% વધશે, બરાબરના બરાબર। 25 અહીંયા ઓલરેડી હતા અને આ 15 માઇનસમાં છે, એને સામે લઈ જાઓ તો પ્લસ થશે, એટલે કે 15 ને 25 એ શું બને છે? તો કે 40 બને છે। બરાબર, તો 8% = 40 બન્યા, તો 1% શું હોય? તો કે 8×5=40। 1% બરાબર શું આવ્યું? તો કે 1 આવ્યું। 1% બરાબર શું આવ્યું? એટલે 1% બરાબર શું આવ્યું? તો કે 5 માર્ક આવ્યા। ઓકે, પ્રશ્ન શું પૂછ્યો છે? પહેલાં આપણે અહીંયા યાદ રાખીશું કે 1% બરાબર 5 આવ્યું, તો 10% એ શું હોય? તો કે 50 હોય, અને 100% એ શું હોય? તો કે 500 હોય। પ્રશ્ન શું પૂછ્યો? પાસિંગ માર્ક, તો આપણને અહીંયા 30% એ શું આવે? બરાબર છે, 1% જે છે એ શું આવ્યું હતું? 30, બરાબર, 5 આવ્યા હતા, તો એને ગુણ્યા 30 કરી નાખીએ, તો આને ગુણ્યા 30 કરું, એટલે કે ભાઈ 150 માર્ક તો 30% એ થાય છે। બરાબર, અને એમાં 25 માર્ક હજી વધારે મળ્યા હોય તો પાસ થાત, એ 25 આમાં હું જોડી દઉં। બરાબર છે, એટલે 5, 7 અને 1 175 માર્ક જે છે પાસિંગ થયા, ટોટલ માર્ક પૂછ્યા હોત તો 500 છે। જે કંઈ પ્રશ્ન બને એમાંથી તમે કહી શકો છો। આ એક પ્રશ્ન મને આજે સ્ટુડન્ટ્સે મોકલેલો છે ફોટો પાડીને। બરાબર છે, કે સાહેબ આ જે છે એ પ્રશ્ન છે અને આ 4માંથી જવાબ આપવાનો હતો, આ ટાઈપનો પ્રશ્ન એ કે રેલવેમાં પૂછાયેલો છે। બરાબર, તો હવે જુઓ આની અંદર કેવા શું માગે છે કે ભાઈ આ આકૃતિ જે છે ને એને સમાન આમાંથી કઈ છે? બરાબર, તો આ આકૃતિમાં છે શું? તો કે ભાઈ જો આ ટાઈપની એક લાઇન છે અને એક આ ટાઈપની એક લાઇન છે અને વચમાં અહીંયા એક ટપકું છે, તો આ ટપકાવાળી આકૃતિ જે છે ને એ જો અહીંયા દેખાય છે, હું થોડું ઝૂમ કરું એટલે તમને સમજાશે, જુઓ। બરાબર છે, એ આકૃતિ જે છે એ આની અંદર આવેલી છે, જુઓ આની અંદર આ છે, બરાબર, અહીંયા દેખાય છે અને આ રીતના દેખાય છે। તમને આવા બે પ્રશ્નો કે એક પ્રશ્ન જોવા મળશે પરીક્ષામાં, છે ને? બરાબર, તો આ જે છે એને પ્રશ્નમાં જે બતાવ્યું હતું ને, આ શું કરશે કે તમારી આંખો ચેક કરે છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ છે આવી રીતે ગૂંચવણમાં આપેલી છે, તમારી આંખો એને પકડી શકે છે કે નહીં। બરાબર, એટલા માટે આ વસ્તુ એને પૂછવામાં આવેલી છે। બીજો એક પ્રશ્ન જે છે સ્ટુડન્ટે મને મોકલેલો કે સર મારે પરીક્ષા હતી, મને આ ટાઈપનો પ્રશ્ન જે છે પૂછાયેલો, મને સમજાયું નહોતું, તો મેં એને આન્સર તો મોકલી દીધો। બરાબર છે, આ છે શું? બરાબર છે, કે તો જો આની અંદર છે શું? તો કે ભાઈ આ 3 ની 1 ઘાત છે, એટલે 3 લખી શકો। બરાબર, પછી આપ્યું 27, એટલે 3 ની 3 ઘાત એટલે 27 થાય, પછી છે 243, એટલે 3 ની
पांच घात है એટલે શું થશે તો કે 243 તો જુઓ અહીંયા 3^1 પછી 2 વધારે એટલે 3^3 2 વધારે એટલે 3^5 તો હવે શું આવે 3^7 જે છે એ બનશે એટલે મેં એમને રિપ્લાય કરેલો છે બરાબર છે કે ભાઈ આ જે પ્રશ્ન છે એ તમને અહીંયા મેં એને સમજાવીને મોકલી દીધો કે ભાઈ આ વસ્તુ જે છે એ તમને આની અંદર પૂછવામાં આવી છે બરાબર એટલે સ્ટુડન્ટને આપણે જવાબ પણ સામે આપેલો છે બીજી એક થોડીક માહિતી છે મિત્રો આ ટાઈપના 3 પ્રશ્નો પૂછે છે આને કહેવામાં આવે છે ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન બરાબર છે એની અંદરથી પ્રશ્નો તમને આ રીતના માનો કે અહીંયા વર્ષ આપી દીધા છે પછી અહીંયા કોઈ કંપની છે WXY એવું આપી દેશે અને આ હોય એનું ઉત્પાદન છે પછી તમને પ્રશ્ન પૂછશે કે 2010માં બરાબર છે એક્સ જે છે એના ઇન્કમ અથવા તો એની આ જે કંઈ હશે એનો ધંધો છે તો એ ઝેડ કરતાં કેટલો ઓછો છે કેટલો વધારે છે પછી એમ કે ભાઈ 2011ની અંદર બરાબર છે ડબલ્યુની જે આવક છે કે જે કંઈ કામ છે એ આના કરતાં કેટલું ઓછું છે આ પ્રોપર ક્વેશ્ચન નથી પણ મેં તમને ખાલી અવગત કરવા માટે પ્રશ્ન લીધો છે કે આવા 3-3 પ્રશ્નો રોજ પૂછાય છે મેં તમને કાલે કીધું ને ભાઈ ડીઆઈના તો આના માટે પણ તમે પ્રિપેરેશન કરજો મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન 2 કે 3 તમને બનતા હોય છે બરાબર ચલો હવે ઘણા બધા આપણે ચર્ચા થઈ ગઈ છે ઘણી ચર્ચા કરી રાતનો સમય છે હવે આપણે આટલું રાખીએ છીએ બરાબર ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરી છે મિત્રો વિડીયો જે છે એને શેર કરજો લાઇક કરજો અને તમારા સલાહ સૂચન સુઝાવ જે છે કમેન્ટની અંદર લખજો ચલો ફરીથી મળીશું કાલે આવતા પેપરની અંદર સરસ મજાની ચર્ચા સાથે.